હવે જોઈશું સમાચાર વિસ્તારથી. શાળા સંચાલકોની મનમાની અને પૈસા કમાવવાની નીતિ સામે શિક્ષણ મંત્રીની લાલા. શિક્ષણ વિભાગને મળેલી ફરિયાદોને પગલે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ તાકીદ કરી કે સ્કૂલે આવતા ભૂલકાઓ બાળકોને કોઈ પણ ચોક્કસ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકાશે નહીં. હંમેશા ખાનગી શાળા સંચાલકો યેનકેન પ્રકારે વિદ્યાર્થીના વાલીઓ પાસે પૈસા કમાવવાની પેરવી કરતા હોય છે, જેમાં ચોપડા અને બુક્સ અને તમામ સ્ટેશનરી સ્કૂલ પાસેથી અથવા નક્કી કરેલા સ્ટોરમાંથી ખરીદવાનો આગ્રહ રાખીને કમિશન લઈને લાખો રૂપિયા વાલીઓ પાસેથી ઉસેટી લેવાય છે. એ જ રીતે શિયાળામાં પણ સ્વેટર અને ગરમ જેકેટના નામે પણ સ્કૂલો પોતે નક્કી કરેલા જેકેટ જ ખરીદવા હંમેશા આગ્રહ કરતા હોય છે. શાળા સંચાલકો દ્વારા નક્કી કરાયેલા વેન્ડર સાથે શાળા સંચાલક મોટું કમિશન નક્કી કરીને વેન્ડરને ફાયદો કરાવવા માટે આ પ્રકારે નિયમ બનાવીને વાલીઓ પાસે સ્વેટર અથવા જેકેટ ખરીદવા ફરજ પડાય છે. ત્યારે આ પ્રકારે સ્કૂલે નક્કી કરેલી દુકાનેથી જેકેટ અને સ્વેટર ખરીદવા ફરજ પડાતી હોવાની ફરિયાદો મળતા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ હવે આ શાળા સંચાલકો સામે લાલ આંખ કરતા એમ પણ જણાવ્યું છે કે સરકારના આદેશ છતાં પણ જો કોઈ સ્કૂલ વિદ્યાર્થીઓને આવી કોઈ ફરજ પાડતી હશે તો તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. ગયા વખતે શિયાળામાં બે બાળકોના ગંભીર અકસ્માતો ઠંડીના હિસાબે થયેલા હતા, જે મારા ધ્યાન પર આવ્યું હતું ત્યારે જે તે શાળામાં ફરજિયાત જે ડ્રેસ કોડ નક્કી કર્યો એ સ્વેટર પટલું પહેરવાનું અને બાળક બીમાર હતું. આ ધ્યાને વાત આવતા ત્યારે પણ મેં કડક સૂચના આપી હતી અને આજે પણ પરિપત્ર કર્યો છે કે દરેક શાળાની અંદર તમારા યુનિફોર્મ રહે કે બ્લેઝર પહેરતા હોય કોટ પહેરતા હોય વાંધો નહીં, જાડું હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ તમે એને ફરજ નહીં. બાળક બીમાર હોય આ વિવેક બુદ્ધિથી વાલીઓ અને શાળાએ સંકલન કરી કોઈ પણ જાડું સ્વેટર અથવા તો ઇનર થર્મલ કાન સુધીની પેક ટોપી બધું જ બાળકને પહેરવા દેવું પડશે શિયાળાની ઠંડીમાં. સરકાર હંમેશા વાલી અને વિદ્યાર્થીના હિતમાં અનેક આદેશો કરે છે અને શાળાઓ માટે ગાઈડલાઈન પણ બહાર પાડે છે, છતાં સરકારી આદેશોને કેટલીક શાળાઓના સંચાલકો ઘોળીને પી જાય છે અને મનમાની કરે છે. ત્યારે હાલ શિક્ષણ મંત્રીએ કહેલા નિવેદન બાદ એની કેટલી અસર થાય છે એ તો આવનારા દિવસોમાં સામે આવી જશે.